कैरेक्टरिस्टिक्स ऑफ कॉमन एमिटर ट्रांजिस्टर। अहीं आपणे कॉमन एमिटर ट्रांजिस्टर नी जुदी जुदी कैरेक्टरिस्टिक्स मेळवा माटेनी सर्किट दर्शावेल छे। आनी अंदर एमिटर बेज ने आपवामां आवता वोल्टेज में फेरफार करवा माटे पोटेंशियोमीटर R1 नो उपयोग करवामां आवे छे। तेवी ज रीते कलेक्टर एमीटर ने आपवामां आवता वोल्टेज में फेरफार करवा माटे पोटेंशियोमीटर R2 नो उपयोग करवामां आवे छे, जेथी आपणे जुदी जुदी आउटपुट वोल्टेज की किंमत मेळवी शकाय छे। हवे ट्रांजिस्टर नी मुख्य बी कैरेक्टरिस्टिक छे, एक इनपुट कैरेक्टरिस्टिक्स अने बीजी आउटपुट कैरेक्टरिस्टिक्स। तो पहला जोईशुं इनपुट कैरेक्टरिस्टिक्स। आ कैरेक्टरिस्टिक नी अंदर अचल कॉमन एमीटर वोल्टेज है, बेस एमीटर वोल्टेज अने बेस करंट ना ग्राफिकल रिलेशन ने इनपुट कैरेक्टरिस्टिक्स कहेवामां आवे छे। एटले के VBE अने IB वच्चेनो कर्व ड्रॉ करवामां आवे छे। हवे आ कर्व ड्रॉ करवा माटे अथवा आ कैरेक्टरिस्टिक्स मेळवा माटे प्रथम आउटपुट वोल्टेज VCE ने 0 वोल्टेज उपर फिक्स करवामां आवे छे। त्यारबाद बेस एमीटर ने आपवामां आवता वोल्टेज में 0 थी धीमे धीमे स्टेप में वधारवामां आवे छे। हवे दरेक बेस एमीटर वोल्टेज ना स्टेप वखते तेने कारणे पसार थतो बेस करंट नी किंमत ने नोट करवामां आवे छे। त्यारबाद VBE वर्सिस IB नो ग्राफ ड्रॉ करवामां आवे छे। पछी आ आउटपुट वोल्टेज VCE नी किंमत 0 थी वधारीने 10 वोल्ट करवामां आवे छे। आपणे कोई पण वेल्यू लई शकाय। त्यारबाद VBE वोल्टेज એટલે કે બેઝ એમીટરના વોલ્ટેજને ની કિંમતને 0 થી ધીમે ધીમે સ્ટેપમાં વધારવામાં આવે છે અને દરેક સ્ટેપ વખતે બેઝ કરંટમાં થતો ફેરફારને નોટ ડાઉન કરવામાં આવે છે। પછી VBE અને IB વચ્ચેનો એક કર્વ ડ્રો કરવામાં આવે છે। હવે જ્યારે આઉટપુટ વોલ્ટેજ VCE 0 હોય છે ત્યારે બેઝ અને એમીટર વચ્ચે જે ફોરવર્ડ બાયસ વોલ્ટેજ મળે છે તે ઇનપુટને કારણે હોય છે, એટલે કે VBB ઇનપુટ બેઝ એમીટર જંકશનને મળે છે। હવે ધ્યાનથી જોતા માલુમ પડશે કે બેઝ અને એમીટર જે જંકશન છે એ એક નોર્મલ PN જંકશન ડાયોડ તરીકે વર્તે છે, એટલે કે ઇનપુટ ટ્રાન્ઝિસ્ટરની ઇનપુટ કેરેક્ટરિસ્ટિક્સ એ નોર્મલ PN જંકશન ડાયોડની કેરેક્ટરિસ્ટિક્સ જેવી હોય છે। હવે જ્યારે જેમ આપણે જાણીએ છીએ કે સિલિકોનના 0.7 વોલ્ટ અને જર્મેનિયમના 0.3 વોલ્ટ કટ ઓફ વોલ્ટેજ છે, એટલે જ્યારે ઇનપુટ વોલ્ટેજની કિંમત 0.7 કરતાં વધારે થશે ત્યારે જો બેઝ એમીટર વોલ્ટેજમાં થોડો પણ ફેરફાર કરવામાં આવે તો તેને કારણે બેઝ કરંટ તરત જ વધે છે, જે આપણે આકૃતિમાં દર્શાવેલ છે। હવે જ્યારે VCE વોલ્ટેજને આપણે 0 થી વધારવામાં આવે છે ત્યારે કલેક્ટર એમીટર જંકશન વચ્ચેના ડિપ્રેશન લેયરમાં વધારો થાય છે। હવે આપણે જાણીએ છીએ કે બેઝ એમીટર જંકશનનું ડિપ્રેશન ઇઝ એ ઘણું ઓછું ડ્રોપ કરેલું હોય છે કલેક્ટર જંકશનને કમ્પેરની અંદર। આથી જ્યારે કલેક્ટર એમીટરનું જંકશનમાં વધારો થાય છે જેને કારણે આ બેઝ એમીટર વચ્ચેનું જંકશનમાં ડિપ્લેશન લેયરના જંકશનમાં ઘટાડો થાય છે। હવે આ ડિપ્લેશન લેયરમાં થયેલો ઘટાડાને કારણે આ બેઝ કરંટ ની કિંમત ઓછી થાય છે, એટલે કે આપણે કહી શકાય કે આને કારણે આ હાયર આઉટપુટ વોલ્ટેજને કારણે જે ડાયોડના કટ ઓફ વોલ્ટેજ છે એમાં વધારો થાય છે। એટલે કે આપણે જોઈએ 0.7 લીધેલું હોય 0 વખતે કટ ઓફ સિલિકોન, તો જો એને 10 વોલ્ટ આપવામાં આવશે તો એના કટ ઓફ વોલ્ટેજ 0.7 વોલ્ટેજ કરતાં વધારે થાય છે। એટલે તમે આકૃતિમાં જોઈ શકો કે જેમ વોલ્ટેજ વધારતા જઈશું તેમ કર્વ જે છે એ જમણી બાજુ ખસતો જશે। એટલે જો મારે આ પ્રોબ્લેમને જો ઓવરકમ કરવો હોય તો મારે જે આગળ આપણે VBE વોલ્ટેજ આપેલા એના કરતાં વધારે વોલ્ટેજ આપવા પડે છે। હવે જોઈએ ઇનપુટ રેઝિસ્ટન્સ। ઇનપુટ રેઝિસ્ટન્સ એટલે કોન્સ્ટન્ટ કલેક્ટર એમીટર વોલ્ટેજ બેઝ એમીટર વોલ્ટેજમાં થતો ફેરફાર અને બેઝ કરંટમાં થતા ફેરફારના ગુણોત્તરને ઇનપુટ રેઝિસ્ટન્સ કહેવામાં
આવે છે. હવે આ ઇનપુટ રેઝિસ્ટન્સની કિંમત 800 ઓહ્મ થી 3 કિલો ઓહ્મની વચ્ચે હોય છે. આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ, આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ એ એમીટર કોન્સ્ટન્ટ કરંટે કલેક્ટર એમીટર વોલ્ટેજ અને કલેક્ટર કરંટ વચ્ચેનું ગ્રાફિકલ રિએક્શન છે. હવે આ આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ મેળવવા માટે આપણે પહેલાં એ મીટર કરંટને એક ફિક્સ વેલ્યુ ઉપર, એટલે કે 0 વેલ્યુ ઉપર સેટ કરવામાં આવે છે. ત્યારબાદ કલેક્ટર એ મીટર વોલ્ટેજને 0માંથી ધીમે ધીમે સ્ટેપમાં વધારવામાં આવે છે. હવે આ સ્ટેપમાં વધારેલા કલેક્ટર એ મીટર વોલ્ટેજની કિંમતે તેને લીધે જે કલેક્ટર કરંટ પસાર થાય છે તે નોંધવામાં આવે છે. ત્યારબાદ VCE અને IC વચ્ચેનો ગ્રાફ ડ્રો કરવામાં આવે છે. હવે જ્યારે એમીટર કરંટની કિંમત 0 હોય છે ત્યારે ટ્રાન્ઝિસ્ટર કટ ઓફ રિજનની અંદર કામ કરે છે. એટલે કે આ રિજનની અંદર બંને જંકશન, બેઝ એમીટર જંકશન અને કલેક્ટર એમીટર જંકશન રિવર્સ બાયસ થાય છે. હવે એમીટર કરંટની કિંમત 0માંથી વધારીને 10 મિલી એમ્પિયર જેટલી કરવામાં આવે છે અને ત્યારબાદ કલેક્ટર એમીટર વોલ્ટેજને 0માંથી ધીરે ધીરે વધારીને અમુક સ્ટેપમાં વધારવામાં આવે છે. હવે આ જે દરેક સ્ટેપમાં વધારે VC કલેક્ટર એમીટર વોલ્ટેજની કિંમતને કારણે પસાર થતો કલેક્ટર કરંટની કિંમત નોંધવામાં આવે છે અને ત્યારબાદ VCE અને IC વચ્ચે એક કર્વ ડ્રો કરવામાં આવે છે. હવે એ ખાસ ધ્યાન રાખો કે જ્યારે વોલ્ટેજ વધારીએ છીએ ત્યારે આ કરંટની કિંમત જે આપણે 10 મિલી એમ્પિયર રાખેલી છે તે કિંમત ઓલવેઝ કોન્સ્ટન્ટ હોવી જોઈએ. હવે જ્યારે કરંટની કિંમત 10 માઇક્રો એમ્પિયર હોય છે એમીટર કરંટની ત્યારે ટ્રાન્ઝિસ્ટર એક્ટિવ રિજનની અંદર કાર્ય કરે છે. એટલે કે આ રિજનની અંદર એમીટર બેઝ જંકશન એ ફોરવર્ડ બાયસ હોય છે, જ્યારે કલેક્ટર અને એમીટર જંકશન રિવર્સ બાયસ હોય છે. હવે જ્યારે આઉટપુટ વોલ્ટેજ VCEની કિંમત ઘણી નાની રાખવામાં આવે છે, એટલે કે એપ્રોક્સિમેટલી 0.2, ત્યારે કલેક્ટર એમીટરની વોલ્ટેજ કલેક્ટર એમીટર જંકશન ફોરવર્ડ બાયસ થાય છે. કેમ કે આઉટપુટ વોલ્ટેજ VCEની અસર કલેક્ટર એમીટર જંકશન ઉપર ઇનપુટને કારણે થતી અસર કરતાં ઓછી હોય છે, જે ખૂબ જ અગત્યનું છે. એટલે આપણે કહીએ છીએ કે એમીટર બેઝ જંકશન તો ફોરવર્ડ બાયસ પહેલેથી હતું અને જ્યારે બંને જંકશન ફોરવર્ડ બાયસ થાય છે ત્યારે ટ્રાન્ઝિસ્ટર સેચ્યુરેશન રિજનમાં કાર્ય કરે છે. એટલે કે થોડા પણ વોલ્ટેજ વધારશું સેચ્યુરેશન રિજનમાં VCE તો કલેક્ટર કરંટમાં ઝડપથી વધારો થાય છે. હવે આ રિજનની અંદર, એટલે કે સેચ્યુરેશન રિજનની અંદર, બંને જંકશન ફોરવર્ડ બાયસમાં કામ કરે છે. હવે જોઈએ આઉટપુટ રેઝિસ્ટન્સ, એટલે અચળ એમીટર કરંટે કલેક્ટર એમીટરમાં થતો ફેરફાર અને કલેક્ટર એમીટર વોલ્ટેજમાં થતો ફેરફાર અને કલેક્ટર કરંટમાં થતા ફેરફારના રેશિયોને આઉટપુટ રેઝિસ્ટન્સ તરીકે ઓળખવામાં આવે છે, જેની કિંમત આશરે કિલો ઓહ્મમાં હોય છે. હવે આની મદદથી આપણે કરંટ ગેઇન પણ શોધી શકાય છે. એટલે કે કરંટ ગેઇન એટલે કલેક્ટર કરંટ અને બેઝ કરંટ વચ્ચેનો ગુણોત્તર છે.